તો તમને બધાને આવડી જ ગયું હશે અને આમાં પણ કંઈક એવું જ છે અને આ પિક્ચર્સ કેટલાક ફેસ્ટિવલ્સના છે અને એ બધા ફેસ્ટિવલ્સ આપણે એવરી યર સેલિબ્રેટ કરીએ છીએ તો તમને બધાને એ ફેસ્ટિવલ્સ વિશે બધાને ખબર જ છે ફ્રેન્ડ્સ હવે આપણે આ ચિત્રને ધ્યાનથી જોઈ એના વિશે આપણે ડિસ્ક્રાઈબ કરીશું

Her brother is firing crackers. Her mother is decorating the home. It is winter. Look at next picture. Look. Payal is coloring her friends. Payal's friends also coloring her. They are enjoying Holi. It is Summer. Third picture. Look, Payal is happy. She is performing garba dance. Kinjal is a singer. She is singing garba songs. Payal's friends are also enjoying the garba. It is monsoon. Fourth picture.

We make rangoli on Uttrayan. False. We perform garba on Navratri. True. We decorate our homes on New Year. True. We eat sweets on Diwali. True. एक्टिविटी फोर्थ सी शु कहो जोड़ो ऑन क्रिसमस मैरी क्रिस्मस ऑन होली हैप्पी होली ऑन न्यू ईयर हैप्पी न्यू ईयर ઓન ઓન દિવાલી દિવાલી હેપી ઈદ ઈદ મુબારક એક્ટિવિટી ફોર્થ ડી અહી કેટલીક વસ્તુઓના નામ આપેલા છે તે કયા ઉત્સવને લાગુ પડે છે તેની સમૂહમાં ચર્ચા કરો દરેક ઉત્સવના કોષ્ટકમાં તે નામ યોગ્ય રીતે લખો જુઓ આ સર્કલમાં તમને કેટલાક નામ આપેલા છે હવે આ નામ કયા ઉત્સવને એટલે કે કયા તહેવારને લાગુ પડે છે એ તમારે અહીંયા ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે અહીં તમને કેટલાક તહેવારોના નામ આપેલા છે હોલી દિવાળી બર્થ ડે કાઇટ ફ્લાઇંગ ડે તો આ નામને તમારે आ बॉक्स में डिवाइड छे होली कलर्स गार्डस दिवाली लैम्प कैंडल्स स्वीट्स फ्लावर्स अ અ festoon birthday balloons બલૂન્સ અ ગિફ્ટ અ કેક ચોકલેટ્સ flying day ડે અ festivals friends ફ્રેન્ડ્સ તમને બધાને ખબર છે કે આપણે કેટલા તહેવારો ઉજવીએ છીએ નથી ખબર હા તમને કેટલાક તહેવારો વિશે ખબર હશે પણ કેટલાક તહેવારો વિશે ન પણ ખબર હોય કંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ આપણે ઘણા બધા તહેવારો ઉજવીએ છીએ એ બધા તહેવારોમાંથી કેટલાક તહેવારોની આપણે આજે અહીં ચર્ચા કરીશું તો ચાલો સૌ પ્રથમ આપણે દિવાળી વિશે જાણીએ તમને બધાને ખબર છે કે શ્રી રામ ભગવાન ચૌદ વરસ માટે વનવાસ ગયા હતા અને ત્યાં એમણે રાવણ નામના રાક્ષસનો વધ કરી ત્યારબાદ અયોધ્યા પાછા ફર્યા ત્યારે અયોધ્યાના નગરવાસીઓએ આખા નગરમાં રંગોળીઓ કરી દીવડાઓ પ્રગટાવ્યા અને આખા નગરને દીવડાઓથી પ્રજ્વલિત કરી દીધું અને રામના પાછા ફરવાની ખુશીમાં તેઓએ આનંદ મનાવ્યો અને એ તહેવાર દિવાળી તરીકે જાણીતો થયો આ દિવસે આપણે નવા કપડાં પહેરીએ છીએ દીવડાઓ કરીએ છીએ અને મીઠાઈઓ ખાઈએ છીએ અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવીએ છીએ નવરાત્રિ નવરાત્રિનો તહેવાર નવ દિવસનો હોય છે આ નવ દિવસ સુધી આપણે બધી દેવીઓની પૂજા અર્ચના કરીએ છીએ અને ઉપવાસ કરીએ છીએ અને દાંડિયા રાસ રમીએ છીએ આ તહેવાર નવરાત્રીનો હોલી હિરણિયા કશ્યપ નામનો એક રાજા હતો તેને પ્રહલાદ નામનો એક દીકરો હિરણ્યા કશ્યપ રાજાને બ્રહ્માજીનું વરદાન હતું કે તેને કોઈ પણ મારી શકે નહીં ના દિવસે મારી શકે ના રાત્રે ના ઘરમાં ના બહાર ઉપર કે નીચે કોઈ પણ જગ્યાએ એને કોઈ મારી ન શકે એવું એમને વરદાન હતું તેમના નગરમાં સર્વ તેની પૂજા કરે એવું તે ઈચ્છતા પણ તેમનો પુત્ર પ્રહલાદ નારાયણનો ભક્ત હતો અને હંમેશા તે નારાયણના નામનો જપ કર્યા કરતો એ આ રાજાને ગમતું ન હતું માટે રાજાએ તેના પુત્રને મારી નાખવા માટે ઘણા પ્રયત્નો કર્યા તેમણે પોતાના પુત્રને ઊંચા પહાડ પરથી નીચે ફેંકાવી દીધો કૂવામાં ફેંકાવી દીધો ત્યારબાદ ઝેરી સાપની વચ્ચે એને છોડી દીધો પણ તેના ઉપર નારાયણની કૃપા હોવાથી તેને કોઈ પણ મારી શક્યું નહીં અંતે રાજાએ તેની બહેન હોળીકાને કહ્યું કે તું આ પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી જા કારણ કે હોળીકાને વરદાન હતું કે અગ્નિ તેને બાળી શકે નહીં અને હોળીકા પ્રહલાદને લઈ અગ્નિમાં બેસી ગઈ પણ પ્રહલાદે નારાયણની ભક્તિ છોડી નહીં અને પ્રહલાદ બચી ગયો હોળીકા બળી ગઈ છેવટે ભગવાને નરસિંહનું રૂપ લઈ હિરણ્યાકશ્યપ રાજાનો વધ કર્યો માટે આપણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ અને બીજા દિવસે ડૂળેતી બર્થડે સેલિબ્રેશન ફ્રેન્ડ્સ આપણે બધા આપણા જન્મદિવસનું સેલિબ્રેશન કરીએ છીએ એના માટે આપણે બલૂન્સથી ડેકોરેશન કરીએ છીએ અને ફ્લાવર્સ વગેરે ત્યારબાદ આપણે કેક કટિંગ કરીએ છીએ અને આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આપણી બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ આ સિવાય પણ આપણે બીજા ઘણા બધા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ છીએ